બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા શહેર આગામી સોમવારના રોજ 6 દિવસના લોકડાઉન પછી ખુલવા જઈ રહ્યું છે. જોકે આ દુકાન ખુલે એ પહેલાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે બનાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી બની જાય છે. હાલમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક પરિવારોએ પોતાના પરિજન ખોયા છે. કોરોના વાયરસના સંક્રમણની ચેન તોડવા માટે ગાઈડલાઇનનું પાલન કરવું, પોતાના જીવનું રક્ષણ કર્યા બરાબર છે. સોમવારના રોજ ખુલતી બજારમાં વેપારીઓ, ગ્રાહકો અને દુકાનમાં કામ કરતા લોકોના આરોગ્યને લઈ જિલ્લા કલેક્ટરે કેટલાક નિયમો બનાવ્યા છે. ધાનેરા શહેરમાં પોતાની દુકાન ચલાવતા 45 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા વેપારીઓએ કોરોના વાયરસની વેક્સિન લેવી જરૂરી છે. તેમજ દુકાનોમાં કામ કરતા કર્મચારીએ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવો ફરજિયાત છે અને રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ, જેનો સમયગાળો 10 દિવસ સુધી માન્ય ગણાશે. દુકાન ખુલ્લી રાખવા માટે વેક્સિન અને કોરોના નેગેટિવ રિપોર્ટનું પ્રમાણપત્ર દુકાને રાખવું જરૂરી છે. જે અંતર્ગત આજે ધાનેરાની 2 જગ્યા પર કોરોના વાયરસના રિપોર્ટ ટેસ્ટિંગ માટે વેપારીઓની લાઈનો જોવા મળી હતી. ધાનેરા રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે વેક્સિનને અને કોરોના ટેસ્ટને લઈ આરોગ્ય તંત્ર વ્યસ્ત રહ્યું હતું. નિયમોનું પાલન થાય તે માટે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે વેપારી આગેવાન સાથે બેઠક યોજી હતી, જેમાં કોરોના વાયરસનો ફેલાવો વધુ ના થાય તે માટે દુકાન પર સામાજિક અંતર, દુકાનદાર અને ગ્રાહકોએ માસ્ક પહેરવું, દુકાનો પર હેન્ડ સેનિટાઇઝર રાખવું આવા નિયમોની સાથે વેપાર કરવા માટે સૂચન કર્યું હતું. આજે ટેસ્ટિંગને લઈ ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ ફરજ પર જોવા મળ્યા હતા. આગામી સોમવારના રોજ ખુલવા જઈ રહેલી ધાનેરાની બજારોને લઈ નગરપાલિકાના કર્મચારી કિશોરભાઈએ નિયમોની વિગત આપી હતી. કોવિડ 19 અંતર્ગત મહેરબાન કલેક્ટર સાહેબના જાહેરનામા સૂચના અંતર્ગત ધાનેરા નગરપાલિકા વિસ્તારની વેપારીઓને અમે જણાવેલ છે કે આપના ધંધા રોજગાર સોમવારથી જે ખુલવાના છે તેમાં આપણે તેનો ટેસ્ટિંગ રિપોર્ટનો સર્ટિફિકેટ સાથે રજૂ કરવાનું રહેશે, જેથી જાહેર કરેલી ત્યાંથી ધાનેરા નગરપાલિકા વિસ્તારના ટેસ્ટિંગ કેન્દ્રો અને વેક્સિન કેન્દ્રો ચાલુ કરવામાં આવે. 45થી ઉપર વયના વેપારીઓને તે વેક્સિન લેવાનું રહેશે અને જેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, અને જે બાકીના વેપારીઓ છે તેમને ટેસ્ટિંગ રિપોર્ટનો 10 દિવસ જે રિપોર્ટ ચાલશે તેનો એક રિપોર્ટનો પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. જે વેપારીઓ જે ધંધો કરી શકશે, રોજગાર કરી શકશે, પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. જે અંતર્ગત આપણે ધાનેરા નગરપાલિકા વિસ્તારના 6 કેન્દ્રો ચાલુ કર્યા છે, જે ટેસ્ટિંગ અને વેક્સિન કામકાજ ચાલુ. કદાચ રિપોર્ટ ના હોય તો એની પાસે તો એના માટે કોઈ રિપોર્ટ ના હોય તો એ ધંધો કરી શકશે નહીં, એની દુકાન રિપોર્ટ બતાવ્યા પછી ચાલુ કરી શકશે. વધતા જતા કોરોના વાયરસના કેસોને લઈ તંત્ર સાથે પોલીસ વિભાગ સતર્ક છે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો દંડ સહિત દુકાન સીલ કરવાની પણ તૈયારી તંત્રની છે.